અધિક માસ દર ત્રણ વર્ષે કેમ આવે છે તેની જ્યોતિષી ગણના અને ધાર્મિક રીતે સમજ સમજ તારીખ તારીખ અઢારમી સપ્ટેમ્બર બે બે હજાર હજાર વીસથી સોળમી ઓક્ટોબર વીસ સુધી અધિક માસ છે ચંદ્ર સત્યાવીસ પોઈન્ટ ત્રણસો ત્રેવીસ દિવસે બાર રાશિ ભ્રમણ કરે છે આવા બાર વખત ચંદ્ર ભ્રમણ કરે તેને ચંદ્ર વર્ષ ત્રણસો ચોપન દિવસ લાગે છે જેમાં શૂન્ય પોઈન્ટ ત્રણસો ત્રેવીસ દિવસો જે સાત કલાક અને આડત્રીસ મિનિટ ઉમેરાતા લગભગ ત્રણસો પાંસઠ દિવસ થાય છે જ્યારે સૂર્ય એક દિવસમાં એક અંશ એટલે કે ચોવીસ કલાકનો સમય લેશે તે એક માસમાં ત્રીસ અંશ ચાલે છે ત્યારે એક રાશિભ્રમણ પૂર્ણ કરે છે આવા બાર ભ્રમણ પૂર્ણ કરતા સૂર્યને ત્રણસો પાસઠ એક ચતુર્થાંશ દિવસ લાગે છે આ કારણે દર વર્ષે હિન્દુ માસ અને અંગ્રેજી માસમાં દસ દિવસનો ફરક એટલે કે તફાવત પડે છે આવા દર ત્રણ વર્ષે ત્રીસ દિવસનું તફાવત પડે છે આ તફાવતને દૂર કરવા માટે દર ત્રણ વર્ષે એક માસ વધુ આવતો હોવાથી અને સૂર્ય સૂર્યચંદ્રના ભ્રમણની ગણતરી ચોક્કસ થાય તે માટે અધિક માસ મલમાસ વધારાનો મહિનો કે પુરુષોત્તમ માસથી ઓળખાતો મહિનો આવે છે આ તફાવત દૂર કરવાથી જ્યારે હિન્દુ પંચાંગમાં પૂનમ દર્શાવેલ હોય ત્યારે દરિયામાં ભરતી આવે છે અને અમાસ દર્શાવેલ હોય ત્યારે દરિયામાં ઓટ આવે છે પંદર કે સોળ જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં આવે તેને કર્ક સંક્રાંતિ દક્ષિણાયન અને ચૌદ કે પંદર જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં આવે તેને ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ કહેવાય છે ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયન કે પિતૃયાન તરીકે ઓળખાય છે જે દેવોનો મધ્યાહન અને ઉત્તરાયણને મધ્યરાત્રિ કહે છે આ ગણતરીને કારણે સૂર્ય કે ચંદ્ર ગ્રહણની તારીખ સમય નક્કી કરવામાં સરળતા પડેલ છે સૂર્ય વર્ષના ત્રણસો પાસઠ એક ચતુર્થાંશ દિવસ છે દર વર્ષે એક ચતુર્થાંશ દિવસ છ છ કલાક વધુ હોવાથી દર ચાર વર્ષે ઓગણત્રીસ ફેબ્રુઆરી આવે તેને લીપ ઇયર વર્ષ તરીકે ગણી આ તફાવત દૂર કરેલ છે જેથી ખગોળીય ગણતરી અને પ્રાંશિયા પંચાંગો મેળવેલા છે આ રીતે એક દિવસ મેળવેલ છે જો ચંદ્ર મુજબ કે સૂર્ય મુજબ પંચાંગો આ રીતે મેળવેલ ના હોય તો આકાશી ખગોળીય સ્થિતિ સ્થિતિ અલગ અલગ આવે અને પૃથ્વી ઉપર તિથિ વગેરેની ચાલતી આ આ વિસંગતાઓ રીતે દૂર કરેલ છે જેને ચોક્કસ શુદ્ધિકરણ કહે છે ધાર્મિક રીતે સમજ પુરુષોત્તમ માસની અધિક માસ કે મલમાસ પુરાણોમાં ઉલ્લેખ કરેલ છે કે આ અધિક માસ મલમાસ વધારાના માસને પોતાની ઓળખ માટે અનેક પાસે જઈને વિનંતીભરી રજૂઆત કરેલ પણ તેનો તિરસ્કાર કરવામાં આવેલ જેથી તે વ્યથિત થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયેલ અને પોતાની આપવીતિ જણાવેલ અને ભગવાન વિષ્ણુને વિનંતી કરેલ કે તમે મારું સ્વીકાર કરો અને મને કોઈ નામ આપો વિષ્ણુ ભગવાને તેમનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ અમાસને આપેલ ત્યારથી આ માસને પુરુષોમાં ઉત્તમ એટલે કે પુરુષોત્તમ માસથી ઓળખાય છે આ માસમાં શુભકાર્યું થઈ શકતા નથી કથા વાર્તા વગેરે વાંચવાનો કે સાંભળવાનો ઉત્તમ માસ હોય છે નદીઓમાં સ્નાન પુણ્યદાન વગેરે કરવાથી ભગવાનને મળતું હોય છે હિરણ્ય કશ્યપને વરદાન પ્રાપ્ત થયેલ કે માસમાંથી એક પણ માસમાં મારું મૃત્યુ ન થાય ભગવાનની લીલાના ભાગરૂપે આ પુરુષોત્તમ માસની રચના ભગવાન વિષ્ણુએ કરેલી અને હિરણ્ય કશ્યપનો વધ કરેલ આ માસ જ્યોતિષ્ય અને ધાર્મિક રીતે ઘણું મહત્વ ધરાવતો હોય તેની સમજ સરળ ભાષામાં આપેલી છે આ લેખ લખનાર બિપિનભાઈ એસ્ટ્રોલોજરનો પરિચય બિપિનભાઈ ગુજરાત રાજ્યના નડિયાદના વતની છે તેઓ જ્યોતિષ સાથે પિસ્તાલીસ વર્ષથી જોડાયેલા છે નડિયાદ એસ્ટ્રોલોજી સોસાયટી સંતરામ જ્યોતિષ જ્ઞાનપીઠમાં તેઓએ સેવાઓ આપેલ છે તેઓએ આણંદ જાગનાથ મહાદેવ સાઈ જ્યોતિષ આદિત્ય એસ્ટ્રોલોજીમાં સેવા આપેલ છે તેઓ અમેરિકા લંડનમાં જ્યોતિષી માર્ગદર્શન આપી ચૂકેલા છે હાલમાં કેનેડામાં જ્યોતિષને લગતા વિવિધ પ્રકારના લેખો લખે છે અને ત્યાંના ગુજરાતી પેપરમાં આ આ લેખો પ્રસિદ્ધ થાય છે ઉપરાંત નડિયાદની સ્થાનિક લોકલ ચેનલ સીએનએસ ન્યૂઝ તેમજ યુટ્યુબ ચેનલ બાદશાહ નેયર ઉપર પણ તેમના આ લેખો વિડીયો સ્વરૂપે પ્રસારિત થાય છે તેઓ જન્માક્ષરનું ફળાદેશ નિમિરોલોજી એટલે કે અંક જ્યોતિષ

સંપર્ક સાધવા માટે તમે બિપિન એસ્ટ્રોલોજર આઠ ઓક્ટોમ્બર પ્લેસ બ્રામટન ઓન્ટારિયો એલ સિક્સ વાયુઓ સિક્સ કેનેડા આ એડ્રેસ પર સંપર્ક કરી શકો છો આ ઉપરાંત વોટ્સએપ નંબર અઠાણું સાત નેવું સિત્યાસી પાંચ અગિયાર પર સવારે દસ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી તેઓનો સંપર્ક કરી શકો છો